નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. જતા જતા પણ સંભળાવતા ગયા નિવૃત્ત થતા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ. હામિદ અંસારીએ કહ્યું કે દેશમાં મુસલમાન અસુરક્ષિત છે. જોકે મુસ્લિમ સમાજ અસુરક્ષિતતાની લાગણી અનુભવતો હોવાની વાત સાથે હામિદ અંસારીએ અનેક બાજુઓ પર ધ્યાન દોર્યું છે. સવાલ એ છે કે શું ભારતમાં મુસલમાન ખરેખર અસુરક્ષિત છે? માત્ર મુસલમાન જ અસુરક્ષિત છે? બાકીના સમાજ કે સમુદાયના લોકો અસુરક્ષિત નથી? હામિદ અંસારીના નિવેદન બાદ આવા સાદા સવાલ થાય જેના જવાબ મેળવવા જરૂરી બની ગયા છે. આ જ વિષય પર છે આજનું મહામંથન, મુસલમાન પર મહાસંગ્રામ. મારી સાથે વિદાયના એક દિવસ પહેલા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આપેલા એક નિવેદનની નિંદાઓ થઈ રહી છે. વિદાય પહેલા હામિદ અંસારીએ કંઈક એવું કહી દીધું કે જેનાથી ભારતની મૂળભૂત સભ્યતા અને સંસ્કૃતિ સવાલોના ઘેરામાં આવી ગઈ. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાનો અસુરક્ષા અને ડરના માહોલમાં જીવી રહ્યા છે. જોકે તેમના આ નિવેદનની ભાજપે જ નિંદા કરી છે. મુસલમાનોને ડર લાગી રહ્યો છે. આ અંદાજ સાચો છે કે દેશમાં મુસ્લિમ સમુદાયમાં આજે ડર અને અસુરક્ષાનો ભાવ છે? દેશના અલગ અલગ વિસ્તારોમાં મને એવી વાતો સાંભળવા મળે છે. ભારતનો સમાજ સદીઓથી બહુપક્ષીય છે, પરંતુ સૌ કોઈ માટે સ્વીકાર્યતાનો આ માહોલ હવે ખતરામાં છે. લોકોની ભારતીયતા પર સવાલો ઉભા કરવાનું વલણ પણ ખૂબ ચિંતાનો વિષય છે. લોકો પર ભીડના વધતા હુમલાઓ, અંધવિશ્વાસનો વિરોધ કરનારાઓની હત્યા અને કથિત ઘર વાપસીના મામલામાં ઘટતા ભારતીય મૂલ્યોના ઉદાહરણો છે, જેનાથી ખબર પડે છે કે કાયદો અને વ્યવસ્થાને લાગુ કરવાની સરકારી અધિકારીઓની ક્ષમતા પણ અલગ અલગ સ્તરો પર ખતમ થઈ રહી છે. ખબર નહીં આવું કેવી રીતે થયું, પરંતુ પદ છોડતા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી ભારતની જ સભ્યતા અને સંસ્કૃતિ પર સવાલો ઉભા કરી દીધા છે. તેમણે દેશના હાલના માહોલમાં મુસલમાનો ઉપર ખતરો દેખાયો અને આ ખતરાની સાથે જ ભારતીય મૂલ્યોનું પતન પણ દેખાયું. ભાજપે કહ્યું હામિદ અંસારી ખોટી રીતે જોઈ રહ્યા છે. દેખીએ, 3 સાલ તક કે 5 સાલ સે વો રાષ્ટ્રપતિ હૈ, રાષ્ટ્રપતિ પર पद पर सुशोभित होकर कभी इस प्रकार के बयानबाजी नहीं की. कुर्सी से उतरने लगे, अपनी राजनीतिक छतरी तलाशने के लिए उन्होंने इस प्रकार के बयानबाजी करके देश को बदनाम कर रहे हैं. मुझे लगता है कि इतने उच्च पद पर बैठे हुए व्यक्ति के मुंह से इस प्रकार की बातें अच्छी नहीं लगती, और मैं उनके बयान से असहमति प्रकट करता हूँ और उनके बयान की निंदा करता हूँ. कोई बात पर आप असहमत है और असहजता अभी आखिरी दिन अगर बाहर निकालते कि आपकी अंतरात्मा का आवाज़ है, लेकिन अंतरात्मा का आवाज़ ये देश के मुसलमानों का अंतरात्मा का आवाज़ नहीं है. यही मुसलमानों ने उत्तर प्रदेश में बीजेपी को वोट किया है, मुंबई में शिवसेना को वोट किया है. वो मुख्य धारा से जुड़ना चाहते हैं. आप फिर एक बार इस प्रकार से वक्तव्य से उनके मन में भ्रम मत पैदा करो. પરંતુ એવું પણ નથી કે તમામ લોકો તેમના વિચારોથી અસંતુષ્ટ હોય. કેટલાક લોકો હામિદ અંસારીના વિચારોને યોગ્ય પણ ગણાવ્યા. હોઠ પે ગુનગુનાતી હૈ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, કે ઇનકો આજ એક ભય ઓર ડર સે ઇસ દેશ મે રહેના પડ રહા હૈ, કે બાત બાત પે ઉનકો સબૂત દેના પડતા હૈ કે વો દેશવાસી હૈ ઓર દેશભક્ત હૈ. શાયદ इस सरकार को ये पता नहीं कि इस्लाम ही एक मज़हब है, जो मज़हब के द्वारा ये सिखाते अपने लोगों को कि जिस वतन पे तुम रहते हो उस वतन का वफादारी करना है. ये मज़हबी तौर से सिखाया जाता है, मगर क्या जाने इस बहरा सरकार को हम क्या समझें. ગૌરક્ષકો દ્વારા કાનૂનને હાથમાં લેવાની કેટલીક ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી છે. તે જ ઘટનાઓને વારંવાર દેશમાં મુદ્દો બનાવવામાં આવ્યો છે. ક્યારેક સેલિબ્રિટી તો ક્યારેક રાજકીય પક્ષ, તો આજે હામિદ અંસારી. આ સવાલ પડદાની પાછળ મોઢું છુપાવવા જેવો છે. તેનાથી કોઈ ખતરો પેદા નથી થતો, પરંતુ થોડી તકલીફ જ પડે છે. ત્યારે હામિદ અંસારી પણ તેને તેવી જ રીતે જોત તો સારું હોત. બ્યુરો રિપોર્ટ,
वीटीवी न्यूज। તો દર્શક મિત્રો, મુસલમાન પર મહાસંગ્રામ આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં। ચર્ચા એટલા માટે જરૂરી બની છે કે સામાન્ય રીતે જ્યારે ઉચ્ચ પદ ઉપર બિરાજમાન કોઈ પણ નેતા, અધિકારી કે જવાબદાર વ્યક્તિ જ્યારે કોઈ નિવેદન કરે ત્યારે દેશની જનતા એ જાણવા માંગતી હોય કે આ નિવેદન પછળનું હાર્દ શું છે। જે રીતે ઉપરાષ્ટ્રપતિ પદેથી છેલ્લે છેલ્લે જતા હમીદ અંસારીએ એવું નિવેદન કર્યું કે દેશમાં મુસલમાનો અસુરક્ષિત છે। બે ટર્મથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે બેઠા હતા હમીદ અંસારી। રાજ્યસભાનું જે સંચાલન છે એ ઉપરાષ્ટ્રપતિ પદના અંતર્ગત આવે। જ્યારે પોતાની સરકાર હોય, જ્યારે પોતે ખુદ ઉચ્ચ પદ ઉપર હોય ત્યારે આવી જો અસુરક્ષિતતા મહેસૂસ થતી હોય તો એમની પણ એટલી ને એટલી જવાબદારી બને છે। એ પણ ઉપરાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ સ્થાન ઉપર હતા અને જતાં જતાં આવું નિવેદન કરવાની કેમ જરૂર પડી, આ પણ એક ડિબેટેબલ ઇસ્યુ છે ને એટલા માટે આપણે ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ। આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે, 1 કલાક આપણે આના ઉપર મહામંથન કરીશું। અમિત ઠાકર છે, ભાજપના નેતા છે, કન્સલ્ટિંગ એડિટર સુધીરભાઈ છે, રજનીકાંતભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, જ્યોતિનાથ મહારાજ છે અને અવેશ મલ્લિકજી છે। તમામ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમિતભાઈ, પહેલાં આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે હમીદ અંસારીએ જે નિવેદન કર્યા છે ઉપરાષ્ટ્રપતિ પદનું છેલ્લા એમના જે વચન વાક્યો છે જે જતા જતા એમાં એમણે જે સ્થિતિ કહી કે મુસલમાનો દેશમાં અસુરક્ષિત છે, શું કહેશો? ખરેખર આવો માહોલ છે અને હોય તો એ આપણા માટે પણ એક વિચાર તો કરી મૂકે એવી ઘટના છે। જે પ્રકારે આજે એમના છેલ્લા દિવસે 10 વર્ષના એમના કાર્યકાળના અંતે આ એમના વિચારો વ્યક્ત કરવા આ દેશ માટે દુઃખદ ઘટના છે। એમની પાસેથી આ અપેક્ષિત નહોતું। આ દેશે અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ આ દેશને આપ્યા અને એમણે રિટાયર્ડ થતી વખતે એક શિક્ષક તરીકે જીવન જીવવાનું પસંદ કર્યું। હમીદ અંસારીજી કયા જીવનમાં જવા માગે છે એમના વક્તવ્યોથી કદાચ લોકોને ધ્યાનમાં આવતું હશે, પરંતુ દેશ માટે આ વિચારો એ બરાબર નથી। તમે સંવિધાનિક પોસ્ટ ઉપર આટલા 10 વર્ષ રહ્યા હો પછી જો દેશને તમે એક વિચિત્ર રીતે તમારા વ્યક્તિગત વિચારથી સાંકળવા માંગતા હો તો બરાબર નથી। બધા લોકો એક સમજી લેવું જોઈએ કે આખા વિશ્વમાં ઇન્ડોનેશિયા પછી ભારત સૌથી મોટો મુસ્લિમ દેશ છે અને આ મુસ્લિમ દેશના મુસ્લિમો આ દેશને જો પ્રેમ કરે છે ત્યારે તો આ દેશની અંદર આવા ભાંગફોડિયા તત્વો, એટલે હું હમીદ અંસારીજી માટે નથી કહેતો પણ અનેક ભાંગફોડિયા તત્વો આ દેશને તોડવાનો અનેક પ્રયત્ન છતાં આ દેશ તૂટતો નથી। આ દેશની અંદર જે કોમી એખલાસ છે એ આ દેશની તાકાત છે। ભારતીય જનતા પાર્ટીએ એખલાસને ભરેલી છે, એટલા માટે હું આ પ્રકારના વિચારો સાથે અસહમતિ દર્શાવું છું અને આ દેશના લાખો ને કરોડો મુસલમાન મારા ભાઈઓ એ આ વિચારથી અસહમતિ દર્શાવે છે અને આ દેશની અંદર આખા વિશ્વને કેવી રીતે સાથે જીવી શકાય એનું ભાથું પૂરું પાડવાનું સંપૂર્ણ એક ઐતિહાસિક વારસો આ દેશ સાથે પડેલો છે। એટલે આપણી તાકાત છે એ સામાજિક બોન્ડિંગ છે અને એ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, શીખ બધા લોકો જે સાથે મળીને રહે છે એ રસાયણ જે છે ને એ રસાયણ એ આ વિશ્વમાં ભારતની મોટામાં મોટી એ દેન છે,
એ હામિદ અંસારીજી એ જોવાનું ચૂકી ગયા એવું મને લાગે છે. ઓકે, જે રીતે અમિતભાઈએ વાત કરી, ઓવેસ મલ્લિક આપણી સાથે છે. ઓવેસજી, જે રીતે હામિદ અંસારીનું નિવેદન છે, એ નિવેદન પર ખરેખર તમામ, જે અમિતભાઈએ વાત કરી કે તમામ દેશના મુસલમાનો પણ, મુસ્લિમ આગેવાનો પણ આમાં સહમત નહીં હોય કદાચ, પણ એના કહેવા પાછળનું શું ખરેખર દર્દ હશે કે પછી દોરવાઈ ગયા હશે કે શું હશે? તંદુરસ્ત લોકતંત્ર માટે એમને જે વાણીનો ઉચ્ચાર કર્યો છે કાબિલે દાદ છે. હું એમને આ સ્ટેટમેન્ટની વખાણ કરું છું. અને તમે દેશને તોડવાની ને બંધારણની વાતો એવા લોકો કરે છે કે જેમના શાસનના અંદર 62 નિર્દોષ મુસ્લિમો ગૌ તંકવાદીના હિસાબેથી માર્યા ગયા. એ લોકો પહેલું ખાન આવી ગયો, અખલાક આવી ગયો. એમાં એક બનાવ તો એવો બન્યો કે 14 વર્ષના બાળક સાથે એના ઉપર ગેંગરેપ કર્યો. હવે આ જે પરિસ્થિતિના અંદર એક બાળક જ્યારે દિલ્હી ઈદ માટે થઈ ખરીદી કરવા જતો હોય અને ટ્રેનમાં એને બીઈંગ એ મુસ્લિમ તરીકે ટાર્ગેટ કરવામાં આવતો હોય, અને છતાં તમે કહેતા હોય દેશ માટે, આ તમારે યાદ રાખવું જોઈએ, આ દેશના વડાપ્રધાન દુનિયાની ટૂરો મારી અને કોંગ્રેસના વિરુદ્ધમાં વાતો કરી આવ્યા દુનિયામાં, આ અહીંયા જ વાત કરી છે. અને આ ઉપરાષ્ટ્રપતિ આ વાત પણ એમનો પ્રોટોકોલ અને એવા સમયે કરી કે એક ઉપરાજ્યપાલ તરીકે તેઓ સભાપતિ હોય અને સભાપતિમાંથી આજે એમની મુદત પૂરી થઈ અને પછી કરી. તમે નહીં તો પણ પછી શું કામ કરી એમ કહું છું. એને નહીં કરવા જોઈતી ને પોતે રાજ્યસભામાં પોતાની વિશ્વસનીયતા બરકરાર રાખવા નહીં. બરકરાર તો હું એમ કહું છું કે જે દેશનો સર્વોચ્ચ સ્થાન તમને સોંપ્યો છે ત્યાં જો તમે એ હોઉં ને તમે ન કરો. ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ નથી કે રાષ્ટ્રપતિ બી સર્વોચ્ચ નથી. આ તમારા 62 બનાવમાં હામિદ અંસારી ક્યાં હતા? સર્વોચ્ચ નથી હું આપને કહી દઉં, કારણ કે લો એનો ઓર્ડર સ્ટેટ ગવર્નમેન્ટ. નહીં નહીં નહીં, ઉપરાષ્ટ્રપતિ છે એ એ એ એટલું તો કરી જ શકે. અરે અરે, ક્યારેક તો બોલ્યા હોત ને. જી, ક્યારેક તો બોલી શકે હોત. ઈ ક્યારેક બોલ્યા? કારણ કે આજ સરકારના અંદર 8 વલે બોલ્યા, જેમાં બીજા લોકોને એવું લાગે રામલાલ પાસવાન બોલ્યા, આજ સરકારના અંદર શિવસેના બોલી. નહીં પણ એ પોતાનો બોલ્યા છે. આગળ પહેલી વખત નિવેદન આવ્યું હોય એવું નથી. શરદ યાદવ બોલ્યા, શરદ પવાર બોલ્યા, હામિદ અંસારી એક બોલ્યા હોય એવું નથી. હું એમ કહું છું કે જ્યારે તમે પોતે એક જવાબદાર તરીકે જ તમે બાંટવાનો જો પ્રયાસ કર્યો, આજે જવાબદારીમાંથી મુક્ત થયા અને બોલ્યા. ઉપરાષ્ટ્રપતિ તરીકે ની આજે જવાબદારીમાંથી મુક્ત થયા, જવાબદારીમાંથી અને ભારત પણ એ રોલ મોડેલ હોય, લાખો મુસલમાનો એમને આગેવાન તરીકે જોતા હોય અને ત્યારે આવું નિવેદન કરે એટલે તમામ મુસલમાનો જે સુરક્ષિત છે એમને પણ એક સવાલ થાય. ભારતીય બંધારણને અને ભારતીય લોકતંત્રને મજબૂત કરવા માટે થઈ અને આ ઇન્ટરનલ નિવેદન છે એમનું. આ રાષ્ટ્રમાં આપેલું અને રાષ્ટ્ર નોટ લેવી જોઈએ. અને એમનું જે છે એ એક સમાજની, માત્ર મુસ્લિમ સમાજની વાત નથી. આપને કહી દઉં કે મુસ્લિમ પછી દલિત સમાજો ઉપર પણ 2014 થયા. આપને રેશિયો કરી દઉં કે આમાં એક ગવર્મેન્ટ નથી, પણ એ વસ્તુ સાચી છે. માર્ક ટ્વેને રિપોર્ટ કર્યો છે, આ પહેલી વખત બોલે નહીં. હા, માર્ક ટ્વેને રિપોર્ટ કર્યો છે, સ્ટેટ વાઇઝ છે કે યુપી 10, હરિયાણા 9, ગુજરાત 6, કર્ણાટકા 6, એમપી 4, પણ એ મલ્લિક સાહેબ હું તમને એમ કહું છું. નહીં નહીં મલ્લિક સાહેબ, હું તમને એમ કહું છું કે સમજો કે જૂથ અથડામણ થઈ સુરેન્દ્રનગરમાં, સાયલામાં 4 લોકો અથડામણમાં ખપી ગયા. તો એનો અર્થ એ નથી કે હિન્દુ મુસ્લિમમાં ખપે. હું એમ કહું છું કે મુસ્લિમ નથી, હિન્દુ મુસ્લિમની વાત નથી. તો હું ગૌતમભાઈ આ મોસ્ટ ઓફલી બનાવો કે આ બહુ તો બનવી નોર્મલ છે. રક્ષક એને આપણે હિસાબે બન્યા અને એના અંદર પાર્ટી, આ રૂલિંગ પાર્ટીમાં સૌથી વધારે દિલ્હી ને કર્ણાટક ને બાદ કરી બીજેપી શાસિત રાજ્યોમાં બન્યા. જ્યાં પહેલું ખાનથી લઈને તમે જોતા હશો માણસ શું ખાય છે, શું ના ખાવું, એને શું બનાવું, શું ના બનાવું. ઘટના થઈ ત્યારે મુલાયમસિંહના દીકરા અખિલેશની સરકાર હતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. અત્યારે જે દિલ્હીના અંદર આજે જૂને તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. આજે જૂને તો બનાવ બન્યો ત્યારે બીજેપી હતી. આજે ફ્રેશ થી લઈ પહેલું ખાનનો બનાવ બન્યો રાજસ્થાનમાં બીજેપી હતી. એટલે એમાંથી મોસ્ટ ઓફલી સ્ટેટના અંદર અત્યારે બીજેપી છે અને જ્યાં બીજેપી નથી ચાલતી આજે બનાવો બન્યા. ઓબવિયસલી એ તમામ બીજેપી છે. તમે જે ઘટનાઓ ગણાવો છો એકાદ બે ઘટનાને છોડતા બાકી બધામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌથી વધારે બનાવો બીજેપી શાસિત પ્રદેશ અને 2014 એમની પાસે પણ જઈએ આપણે. સુધીરભાઈ, જે રીતે આખી સમગ્ર ઘટના છે એમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે જે દિવસે છેલ્લો દિવસ છે એમનો, ત્યારે
એ છેલ્લા પ્રવચનમાં આ વાક્ય કેવું, એ શું કહી જાય છે ખરેખર? ઈશુદાનભાઈ બહુ મહત્વની આ ચર્ચા છે. મને લાગે છે સમગ્ર ઘટનાને ચાર પહેલુઓથી જોવી પડે. એક તો આવા ઉચ્ચ પદેથી આ રીતે બોલાય કે કેમ, બીજું ખરેખર એમણે જે પરિસ્થિતિ કીધી એવી છે કે કેમ, ત્રીજું એ બોલ્યા તો એની પાછળના શું કારણો, અને ચોથું બોલનારનો ટ્રેક રેકોર્ડ. મને એમ છે આમાં ચિતાર થાય, મને હું કદાચ તમારી બે મિનિટ લઈશ. એક તો આ ઉચ્ચ પદેથી એમણે બોલાય નહીં એ વાત બહુ નિર્વિવાદ છે. ઉપરાષ્ટ્રપતિ એક બહુ એવો ઉચ્ચ બંધારણીય હોદ્દો છે કે જે 100 કરોડ, અરે 100 કરોડ, હવે તો 120 કરોડ ભારતીયોના એ પેલા નેતા છે, કાયદા કાનૂન હોય છે, રાજ્યસભામાં પસાર થાય ને એમના એ વડા હોય છે, એમના વડા છે. એટલે અત્યારે જે એમણે નિવેદન કર્યું એ નિવેદન એક 20 કરોડ મુસ્લિમો માટે કર્યું ને, એમાં મને એમ લાગે છે એમણે જે શપથ પણ લીધા છે ને એની પણ ગરિમા નથી જળવાની. બીજું એવું બોલ્યા છે એવું છે કે નહીં એની જો વાત કરીએ, તો એવું જો દેશમાં હોત જે રીતે હમણાં અમિતભાઈ કીધું કે ઇન્ડોનેશિયા પછી, એટલે સાચી વાત છે કે સૌથી વધુ 20 કરોડથી વધારે મુસ્લિમો આ દેશમાં છે, એમાં કોઈ ભયનો માહોલ નથી અને એ લોકો સૌથી વધુ સ્વતંત્રતાથી જીવે છે. અને જો એવું હોત તો અત્યારે આવી રીતના કોઈ બાજુમાં આ ભાઈ બી નહીં બેસી શક્યો હોય કે બીજા લોકો નહીં બેસી શક્યો. અને બીજું ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો કોમી રમખાણો સૌથી વધુ અત્યાર સુધીમાં, પહેલા જે થયા તે જો નરેન્દ્રભાઈ અહીંયા ભાજપમાં હતા ત્યારથી 15 વર્ષનો રેકોર્ડ, 2001 પછી જુઓ તો એક પણ કોમી રમખાણ નથી થયું ભાજપના શાસનમાં. કોમી રમખાણ આપણે ભાજપ કોંગ્રેસથી વાત જવા દઈએ, પણ જે કોમી રમખાણો 2002 પછી થયા નથી, પહેલી વસ્તુ. જે ઘટનાઓ એકલ દોકલ છે, એક મિનિટ, આઈ વિલ ટેક વન મિનિટ, સમજા. એટલે એ આવી પરિસ્થિતિ એક તો છે નહીં, એની લાંબી ઘણી ડિબેટ થઈ શકશે. બીજું બોલ્યા પાછળનું કારણ કેવું છે, આ એક અપીઝમેન્ટની જે રાજનીતિ ચાલી આવે ને, હું તમને કહું ઈશુદાનભાઈ, ઇટ્સ અ વેરી સિરિયસ થિંગ. ડૉક્ટર રાધાકૃષ્ણન જેવા મહાન માણસની પછી આ વ્યક્તિ એવા છે કે જેમને 2 પદ સુધી આ પદ શોભાવ્યું, અને એ એવા પદ પરથી જ્યારે આવું બોલ્યા છે તો એ અપીઝમેન્ટના કારણે જ એક તો એ ત્યાં આવ્યા હતા, અને અપીઝમેન્ટના કારણે એમણે હજી તે જતા જતા બોલ્યું હોય એવું બની શકે. અને છેલ્લી વાત મારી કે દાખલા કે બોલનારનો ટ્રેક રેકોર્ડ કદાચ આપણી ચર્ચાઓ દરમિયાન નીકળશે. ઉપરાષ્ટ્રપતિ હતા એટલે એની બહુ કંટ્રોવર્સીઓ બહાર આવી નથી, પણ એ પોતે કંટ્રોવર્સીમાં નથી ફસાણ એવું બી નથી. યોગા ડેનો જાહેર જાહેરાત હતો, 190 થી વધારે દેશો જ્યારે ઉજવણી કરતા હતા ત્યારે એવો પોતે હાજર નહોતા રહ્યા, હું બહુ ટૂંકમાં કહી છે કે લીટીમાં. પછી દાખલા તરીકે ફ્લેગની જ્યારે આપણે 2015 ઓબામાની આવ્યા ત્યાં ત્યારે એમણે સલામી નહોતી આપી, ત્યારે એમણે ફ્લેગ કોડ ઓફ કન્ડક્ટની જે બાના બતાડ્યા હતા કે એ બધા પછી ચાલ્યા નહોતા. લોકપાલનું બિલ જ્યારે અડધી રાતે થતું તે અડધી રાત્રે એમણે એડજોર્ન કરી દીધું, એ વખતે એમણે તે બિલકુલ યુપીએ સરકારને બચાવવા માટેનું વલણ લીધું હતું. અને એનાથી ખરાબ એક વાત કહું, એ જ્યારે મધ્યપ્રદેશમાં એક વખતે એમના પત્ની સલમાને લઈને ગયા હતા કોઈ એક લવને લગતું મોન્યુમેન્ટ કે એવું દેખાડવા માટે, ત્યારે કોઈ ગરીબનું ઝૂંપડું બી તોડી નાખવામાં હતું. અને આવા નાના મોટા જે કંટ્રોવર્સીમાં આપણા ઉપરાષ્ટ્રપતિ પદે કોઈ નથી, એટલે આવા બધી બાબતમાં જ્યારે એમણે આવું નિવેદન કર્યું છે ને, એટલે એમના મોઢેથી આવ્યું છે, એટલે મને આશ્ચર્ય નથી, પણ આઘાત તો ચોક્કસ દરેક ભારતીયોને જેવો લાગ્યો છે. મને લાગે છે આ બહુ નિંદાપાત્ર બાબત. બિલકુલ બિલકુલ. જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે જે ધર્મગુરુ છે, મહારાજ જે રીતે આખું જે દેશ છે એમાં સ્વતંત્ર રીતે તમામ ધર્મ પડાય છે એવું નથી, હિન્દુ પડાય છે, મુસ્લિમ, ક્રિશ્ચન, બધા ધર્મો પોતપોતાની રીતે અને પોતપોતાના સિવાય કે કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ, આતંકવાદ અથવા તો એવી રીતે ભડકાવવાનો પ્રયાસ કરે, કોઈ પોતાની જાતને હિન્દુત્વની રક્ષા સમજીને પોતાનો રાજકીય રોટલો શેકતા હોય એવા ભાંગફોડી પ્રવૃત્તિ એ બંને આવી જાય એવું કંઈ એકની વાત નથી. એવા ઘટનાઓને બાદ કરતા તમામ જગ્યાએ શાંતિ છે, છતાંય આવા નિવેદનો, બે દેશમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ છતાંય આવા નિવેદનો કેટલા ઉચિત છે? મહામહિમ ઉપરાષ્ટ્રપતિ એમ કહેવાય, મહામહિમ, અને 126 કરોડ જનતાનું પ્રતિનિધિત્વ, છતાં આવી ભાષા બોલી અને વર્ગ વિગ્રહ ઊભા કરવાની સીધે સીધો દૂરસંચાર દેખાય. એમને શું એ નહીં દેખાયું હોય કે આસામની અંદર એક બાજુથી કે વેસ્ટ બેંગલમાં એક બાજુથી સરેઆમ હિન્દુઓની કતલેઆમ, કે સરેઆમ હિન્દુઓનું વટાળપણું, કે સરેઆમ હિન્દુઓ પર પ્રેશર થાય છે, શું એ નહીં દેખાયું? વૈશ્વિકભાઈએ કીધું સરાહનીય છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આ પ્રવૃત્તિ પણ આ જ દેશમાં થાય છે જે ભારતીય ગણતંત્રની અંદર છે. આ જ દેશ છે કે જેની અંદર મને એવા એ બનાવો યાદ છે કે જેની અંદર ઉભા ઉભા હિન્દુઓને કાપી કાઢ્યા છે. હું એવું નથી કહેતો, પણ ઘણા વર્ષોથી એવી કોઈ પ્રોબ્લેમ નથી.
ને તમારી સરકાર હતી ત્યારે તમે કેમ ચૂપ હતા? તમે વિરોધની સરકાર આવી ત્યારે આવા નિવેદન કરીને ભડકાવવાની પ્રવૃત્તિ કરતા હોય એવો દોરી સંચાર ક્યાંક દેખાય છે? સુધીરભાઈના શબ્દને અપીઝમેન્ટ શબ્દ બહુ સારો છે, કારણ કે આજકાલ અકબરો વેસિસથી આ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક મજકૂળો છંછેડી, વાતાવરણને છંછેડી, ડહોળી અને પોતાની કર્મ કુંડલી સુધારવાની કોશિશ કરે છે. અને આવા પ્રવૃત્તિ અને સરવાળે તમે એવું પણ જોયું છે કે સરવાળે તમે જુઓ ને તો એ ઘણી વખત એવું જોયું છે કે રૂલિંગ પાર્ટીને ખોળામાં બેસી જાય. શું કામ ભાઈ, એથિક્સ વગરની જિંદગી જીવો છો અને તમે બીજાને સલાહ આપવા નીકળ્યા, એના કરતા તમારા એથિક્સ સુધાર નાખો. અને જે પોસ્ટ સંભાળતા હતા મહામહિમ ઉપરાષ્ટ્રપતિની, તે પોસ્ટની ગરિમા રાખીને વાત કરો. બિલકુલ રજનીકાંતભાઈ, આ આખી ઘટનામાં ઉપરાષ્ટ્રપતિ તમે તો ત્યાં રહ્યા છો, વડાપ્રધાનના તમે સચિવ પણ, અંગત સચિવ પણ રહી ચૂક્યા છો મોરારજી દેસાઈના, ઉપરાષ્ટ્રપતિ પાસે શું સત્તા નથી હોતી, અને છતાંય જ્યારે આપણે ઉપરાષ્ટ્રપતિ પદથી ઉતર્યા એટલે આપણે એવું કેવું કે સરકાર સામાન્ય નાગરિક વાત કરતો હોય તો હજી સમજી શકાય એમ છે. શું કહેશો આ ઘટના? ભારતના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ પ્રથમ નાગરિક છે અને ઉપરાષ્ટ્રપતિ બીજા નંબરનો નાગરિક છે. જો ભારતનું બંધારણ એમ કહે છે કે એ પોતે ભલે સત્તા એમની નથી, પણ સત્તાની સાથે સાથે એ પણ છે કે સૂચનો કરી શકે છે. એમને સરકારને સૂચન કરવા જ વેતા હતા કે આ વર્ષો દરમિયાન આ બની રહ્યું છે. એ સૂચનો સરકારે સ્વીકાર કરવા કે ન સ્વીકારવા એ સરકાર પોતે નક્કી કરે. જ્યારે તમે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામગીરી કરો છો અને દેશના બીજા નંબરના તમે નાગરિક છો, 10 વર્ષથી તમે આ પદ સંભાળતા હતા અને જ્યારે નિવૃત્ત થતું ત્યારે તમે એવું બોલો છો કે જેનાથી દેશની પ્રતિભાને ભારે નુકસાન થયું છે, હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે જે રીતનું તમે આજે જે તમે પ્રવચન કર્યું, ખરેખર તમારું પ્રવચન તો લેખિત હોય છે, આ કેવી રીતે તમે લખાણ કર્યું? સરકાર જ્યારે રાષ્ટ્રપતિ વિદાય લે કે સોગેલ લે એમનું લેખિત હોય છે, ઉપરાષ્ટ્રપતિનું પણ લેખિત હોય છે, તો તમે કેવી રીતે આવા આવા વિચારો વ્યક્ત કરી શકો? એનાથી તો ખરેખર દેશની પ્રતિભાને નુકસાન થયું છે, તમારી અંગત પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે. દેશના મુસલમાનો જે રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રને માટે આટલો બધો ચાહે છે, એમને પણ ભવિષ્યમાં આ નીતિને કારણે, આવા પ્રવચનને કારણે નુકસાન થાય હું જોઈ રહ્યો છું. ભૂતકાળમાં જો તમે ડૉક્ટર ઝાકિર હુસેન બન્યા ભારતના રાષ્ટ્રપતિ, એપીજે અબ્દુલ કલામ બન્યા, આવા મહાન વ્યક્તિઓને ભારતમાં સ્થાન આપવામાં આવેલું છે. તમે વિચારો કે ભારત એ એવો દેશ છે, સાચા અર્થમાં બિન સાંપ્રદાયિક છે, ક્યારે વિચારસરણી કેટલાક પક્ષો બદલાતા રહી છે, સત્તા બદલાતી રહી છે, ક્યારેક કેટલાક બનાવ બને છે, એ દુઃખદ છે અને એને હિન્દુઓ પણ સખત શબ્દોમાં વખોડે છે અને એવું ન થવું જોઈએ. આપણે સ્પષ્ટ માનીએ છીએ કે ભારત એ એવો દેશ છે કે દુનિયામાં એમ કહી શકાય કે શ્રેષ્ઠ દેશ છે, એનું બંધારણ શ્રેષ્ઠ છે અને જેટલી સગવડો જેટલા હકો અહીંયા મુસલમાનોને મળે છે એટલા તમે બીજે ક્યાંય નથી મળતા. હું ત્યાં સુધી કહેવા તૈયાર છું કે ચીનમાં જ્યારે મુસ્લિમો મસ્જિદમાં નમાઝ પડવા જાય છે ત્યારે એમનું ચેકિંગ થાય છે. વિચાર, આવું ક્યાંય થયું છે હિન્દુસ્તાન? ક્યાંય નહીં. એટલે વિચારવું જોઈએ. અને મુસ્લિમ ભાઈઓ છે ને, એમને તમે આવું શું કામ બોલો છો? એમને નુકસાન થાય એવી પ્રવૃત્તિ તમારે ન કહેવું જોઈએ. એવા એવા વિદાય સમારંભમાં આવા પ્રવચનો ન કરવા જોઈએ, ન કરવા જોઈએ. બહુ જ અગત્યની વાત કરી. ચીનમાં જો આવી રીતે થતું હોય તો ખરેખર ભારત તો મુસલમાનો માટે સ્વર્ગ સમાન છે. એટલા માટે, માત્ર મુસલમાનો માટે નહીં, તમામ ધર્મના લોકો માટે ભારત છે એ સર્વધર્મ ભાવના છે એ ભારતમાં જોવા મળે છે. પાકિસ્તાનમાં આજે કોઈ રહેવા નથી માંગતું. એ જ મુસલમાનો પાકિસ્તાન કરતાં સુખી છે એ ભારતમાં રહી શકે છે અને એના ઉદાહરણો પણ છે, પરંતુ આપણે એ જોતા નથી. નાનકડા વિરામનો સમય છે. દર્શક મિત્રો, ફરીથી આ જ મામલા ઉપર મુસલમાન પર મહાસંગ્રામ ચર્ચા કરીશું, તમામ મહાનુભાવોનું પણ મત જાણીશું. બ્રેક બાદ. મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ મુસલમાન પર મહાસંગ્રામ. એટલા માટે ચર્ચા કરવાની જરૂર પડી છે કે ઉપરાષ્ટ્રપતિ પદથી છેલ્લા દિવસે વિદાય થતા પહેલા હામિદ અંસારી અમુક નિવેદન કર્યા છે કે મુસલમાનો છે ભારતમાં સુરક્ષિત નથી. એ મુસલમાનો જે ભારતમાં તમામ સ્થળે હરી ફરી શકે છે, જઈ શકે છે, પોતાનું જ વતન છે, એમાં મુસલમાન હોય કે હિન્દુ હોય, ભારત છે એ પાકિસ્તાન તો ભાગલા પડ્યા અંગ્રેજોની નીતિના કારણે,
કૂટનીતિના કારણે કહેશું તો વધારે યોગ્ય લાગશે, અતિશયોક્તિ નહીં લાગે. અને મહંમદ અલી જીણાને એવું હતું કે હું પણ એક પ્રેસિડેન્ટ બનું દેશનો, અને એટલા માટે થઈને સર્જન થયું પાકિસ્તાનનું. મહંમદ અલી જીણાએ મરતા મરતા જ્યારે એ બીમાર પડ્યા ત્યારે એના ખાટલા ઉપર મરતા મરતા એમણે એક શબ્દ બોલ્યા હતા કે પાકિસ્તાનનો સર્જન એ મારી સૌથી મોટી ભૂલ છે. તમામ મુસલમાનોએ આ વિચારવું જોઈએ. આજે ભલે પાકિસ્તાનમાં હિન્દુઓની એટલી સવલત નથી મળતી, હિન્દુઓને હેરાન કરવામાં આવે છે એ વાત અલગ છે, પરંતુ ભારતની જો વાત કરીએ તો ભારતમાં તો પહેલેથી જ ભારત એનો દેશ છે. ભારત છે એ નવો બનેલો નથી. પાકિસ્તાન જે એ ભારત માતાનો પુત્ર છે, એટલે કહી શકાય કે દીકરો કહેવાય અલગ પડ્યા પછી. પરંતુ આજે ભલે દુશ્મન તરીકે વર્તતું હોય, પણ એ સેના માટે વર્તે છે કે આવા નિવેદનોના કારણે? સેના માટે મુસલમાનોને એમ થયું છે કે મારો દેશ નથી આવા નિવેદનોના કારણે? સેના માટે થઈને એક બાપના જે બે દીકરા હોય એને એમ થાય છે કે અમારો દુશ્મન છે? એનું કારણ છે કેટલાક તકવાદી નેતાઓ, કેટલાક લાલચુ નેતાઓ, કેટલાક કહેવાતા આતંકવાદીઓ કે જેમણે પોતાના ફાયદા માટે, ફંડ માટે આ તમામ કામગીરી કરતા હોય છે. તો આ મામલે આપણે તમામ મહેમાનો આપણી સાથે જોડાયેલા છે. અમિતભાઈ, જે રીતે આખી સમગ્ર ઘટના છે એ ઘટી રહી છે, શું લાગે છે કે ઉશ્કેરવાનો એક માહોલ બની રહ્યો છે મુસલમાનોને, અથવા તો જે આતંકવાદીઓ જે નિવેદનો કરે છે જમ્મુ કાશ્મીરમાં અથવા તો પાકિસ્તાનમાંથી કે મુસલમાન છે એ સેફ નથી, મુસલમાનના કારણે અમે લડી રહ્યા છીએ? અરે ભાઈ, તમે તમારા દેશમાં લડો ને મુસલમાનો માટે, જ્યાં હુમલા થાય છે, જ્યાં મુસલમાનો દરરોજ છે એ મુસલમાનના હાથે મુસલમાન મરે છે, ત્યારે ભારતમાં શાંતિપ્રિય દેશમાં આવા નિવેદનો કેમ? એક તો આ દેશના સોશિયલ ફેબ્રિકને કમજોર પાડવાનું આ એક વિચારેલું કાવતરું છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી 3 વર્ષની અંદર કોંગ્રેસ અને એમના જે લોકો છે એ કોઈ કરપ્શનના મુદ્દે બોલી શકે એમ નથી, કોઈ ઇન્ટરનલ બાકી બીજા વિષયો ઉપર બોલી શકે એમ નથી, કોઈ વ્યક્તિગત ભ્રષ્ટાચાર ઉપર બોલી શકે એમ નથી, સરકારની રાષ્ટ્રભક્તિ ઉપર કંઈ બોલી શકે એમ નથી. તો કોઈ પણ વિષય જો બોલવા માટે નથી તો કયા વિષય ઉપર બોલવું? તો એક જ વસ્તુ બચે છે કે સોશિયલ ફેબ્રિકને નબળું પાડી દો. આ વિશ્વની અંદર ભારતને નબળું પાડવાની શક્તિઓ વર્ષોથી કામ કરે છે અને આ પ્રકારના લોકો આ શક્તિઓના હાથા હોય છે. આ જે અત્યારે મુસ્લિમ સમાજ છે એમાં ગરીબી પારવાર છે એ આપણે માનવું પડે, અશિક્ષણ છે. હવે એ અશિક્ષિત જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને સંબોધિત કરવાની જગ્યાએ એ આની આ પરિસ્થિતિમાં રહે એમાં કોંગ્રેસ અને એમના લોકોને ઓલવેઝ ફાયદો છે. ભારતીય જનતા પાર્ટી આવી જશે, RSS આવી જશે, એની બીક બતાવવાની, અભણ મુસલમાનોને મગજની અંદર એમને આ ઝેરના બીજ રોપવાના, અને સચ્ચર કમિટીનું નિર્માણ થયું કોંગ્રેસે કરેલું, પરંતુ સચ્ચર કમિટીની ભલામણોનું સૌથી વધારે ક્યાં આગળ પાલન થયું છે? તો એ ગુજરાતમાં થયું હતું. જે નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરતા હતા એ નરેન્દ્ર મોદીના કાર્યકાળની અંદર સચ્ચર કમિટીની બધી જ ભલામણો, સૌથી વધારે સુખી મુસલમાન ક્યાં છે? તો કે ગુજરાતમાં છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ભારતને આગળ વધતું કઈ રીતે રોકવું, તો એના માટે આ પ્રકારના લોકો સતત લાગેલા હોય છે. જે ઉપરાષ્ટ્રપતિ પદે રહીને તમે કેમ આજે જ બોલ્યા? કારણ કે તમને ખબર હતી આવતીકાલે રિટાયર્ડ થઈ જશો તમે, એ પછી તમારા નિવેદનનું મહત્વ નહીં રહે. ગૂગલની અંદર તમને શોધતા આવે, તમે વાઇસ પ્રેસિડેન્ટના પદ ઉપર રહીને બોલો કે આ દેશની અંદર મુસલમાન અસુરક્ષિત છે, એની એક વૈશ્વિક અસર જાય, અને એટલા માટે તમે આજે બોલ્યા છો. જણગણ મન ગવાય તમે ઉભા ના થાઓ, રિપબ્લિકનની પરેડ થાય તમે સેલ્યુટ ના લો, તમે સેનાની સેલ્યુટ ના લો, યોગા ડે થાય તમે ઉપરાષ્ટ્રપતિ હોવાના કારણે તમે રાજ્યસભા ટીવીના ચેરમેન હો, 191 દેશમાં યોગાનો કાર્યક્રમ થતો હોય તમે એને રાજ્યસભા ટીવી ઉપર પ્રદર્શિત ના થવા દો. એટલે જે રીતે તમે આખો તમારો કાર્યકાળ છે, આ ખિલાફત આંદોલનની વાત થઈ, મહંમદ અલી જીણાની વાત થઈ, તો આ વાત શું છે? તમે ખિલાફત આંદોલનની ચલાવનારી પેઢીના વંશજ છો,
અમે આ બધી વસ્તુ ભૂલીને તમને આ દેશના ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા હતા અને એ બનાવ્યા પછી આજે દેશની અંદર એજન્ટ ઓફ હોપની જગ્યાએ તમે એજન્ટ ઓફ સોરો સાબિત થયા છો અને આ દેશના અનેક મુસલમાનો જેને માહિતીનો અભાવ છે એને તમે બીજી ખોટી દિશામાં વાળી અને આ દેશને અસ્થિર કરવાની જે એક ગેંગ કામે લાગી છે એ ગેંગના મુખ્ય બનવાની દિશામાં તમે જઈ રહ્યા છો. બહુ જ કેટલીક અગત્યની વાત કરી મલિક સાહેબ, જે જે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વર્ષોથી છે, તમે પક્ષ ગમે તે ના હો, દેશ છે એ કોઈ એકનો નથી, દેશ બધા માટેનો છે. જ્યારે આપણે આ દેશમાં રહેતા હોઈએ ત્યારે આપણે જે રીતે આવી ઘટનાઓ બને કે આપણે આપણો રાષ્ટ્રગીત ગવાય ત્યારે આપણે એવું વિચારીએ કે આ તો અમારા માટે નથી, આ કેટલી હદે હું એમ કહું છું કે આપણે આપણી જાતને હીનતા તરફ દોડી રહ્યા છીએ. કોઈ અત્યારે તમે મસ્જિદમાં જાઓ, કોઈ પીરને ત્યાં જાઓ તો કોઈ હિન્દુ નથી જતા ત્યાં દર્શન કરવા. એમને પહેલા તો નિવેદન અસુરક્ષિત છે, એવું અસુરક્ષાની લાગણી અનુભવે, આ તો એનો અર્થ એ થયો. અને લાગણી અનુભવી અને અસુરક્ષિત બેમાં ડિફરન્સ, પહેલી વાત તો. હવે બીજું કે હું આપને કહી દઉં, 1857 થી લઈ મુસ્લિમો આ દેશ માટે લડ્યા, 1857 થી લઈ, 1857 ના વિપ્લવ થી લઈ, જય હિન્દ નો નારો મુસ્લિમોએ આપ્યો, સારે જહાં સે અચ્છા મુસ્લિમોએ આપ્યો, અને છેક 47 સુધી આઝાદી સુધી લડ્યા, અશફાકુલ્લા ખાનની શહાદતથી લઈને મુસલમાનોએ ભોગ આપ્યો. અત્યારે તમામ મુસ્લિમ મદ્રસાના અંદર રાષ્ટ્રગીત બિંદાસ ગવાય છે અને સારામાં સારી રીતે એની ઉજવણી 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે થાય છે. મુસ્લિમ રૂટીન કોઈ દોષના પિંજરામાં મુક્ત નથી. હું આપને એક વાત કહું, હું આ વાત તો રહીવાસ સચર સમિતિની, હું આપને કહું રહીવાસ સચર સમિતિની, મુસ્લિમોને કોઈ અત્યારે ગુનેગાર નથી, પરંતુ ખાલી હામિદ અંસારીના નિવેદન, હામિદ અંસારીનું નિવેદન, હામિદ અંસારીનું નિવેદન અત્યારે, હામિદ અંસારીનું નિવેદન ના આ લોકો વાત કરે છે ના. અત્યારે મારે કહેવાનો અર્થ એ છે કે એ લોકો વાત કરે છે જેમને આઝાદીમાં નખ જેવું નથી આપ્યું, જેમને આજ દિવસ સુધી તિરંગો નથી લેવડાવ્યો. પણ 2014 પછી મજબૂત લોકતંત્ર મજબૂત થઈ જાય અને ભાજપની સરકાર મજબૂત ન થાય. મારે કેવો ન્યાય, હું એ જ કહું છું, ભાજપ સાથે એ જ કહું છું, હામી દઈને પેલા હું તમને બીજું 2014 હું જે મલિકભાઈ હું પૂછો મગું કે દાખલા તરીકે ઉપરાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ. નહીં નહીં ઈસુદાનભાઈ એક મિનિટ બોલો બોલો ઈસુદાનભાઈ બોલો અમિતભાઈ બોલો. અબ્દુલ કલામ, અબ્દુલ હમીદ, આ દેશના હીરો કોણ છે? અબ્દુલ કલામ છે, અબ્દુલ હમીદ છે. અબ્દુલ લતીફને આ દેશમાં માન નથી મળ્યું. હામિદ અંસારી ને યાદ લોકો નહીં કરે, ઇતિહાસમાં ભૂલાઈ જશે, પણ અબ્દુલ કલામ ને આ દેશના યુવાનો આવતી સદીઓ સુધી યાદ કરશે. બોલ્યા હોય અને વિદેશમાં જઈને આ દેશને, આ દેશને મદારીઓનો દેશ કીધો હોય એવું નથી. હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. એવું નથી બોલ્યા કે ફોરેનમાં જઈ અને મદારીઓનો દેશ કીધો હોય એવું નથી બોલ્યા. હું આપને કહું, એમનું જે નિવેદન છે એમને લોકતંત્ર મજબૂત કરવા માટે, એક મિનિટ મલિકભાઈ હું તમને એક પ્રશ્ન પૂછું, લોકતંત્ર કેમ મજબૂત થશે હું પૂછવા માંગુ છું. કારણ કે જે લોકો નિવેદન, મારે લોકતંત્ર કેમ મજબૂત, પણ મારે મલિકભાઈ મજબૂત થશે કારણ કે માઇનોરિટી, માઇનોરિટીની જે મલિકભાઈ હું આપને એના વિશે પૂછવા, એક મિનિટ મલિકભાઈ તમે યુપી ના અંદર જોવો, મલિકભાઈ આપણે વિષયની વાત કરી, હું મલિકભાઈ તમને એક જ વસ્તુ પૂછવા માંગુ છું, સાંભળી લો એક મિનિટ મલિકભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, સાવ સાદો પ્રશ્ન છે. કે તમે કીધું કે એમને એમ થાય છે કે મુસલમાનોની એ અસુરક્ષિતની લાગણી છે, તો આટલા ટેન્યુર દરમિયાન એમણે એક પણ વાર નરેન્દ્રભાઈ કે વડાપ્રધાને કોઈ ચિઠ્ઠી લખી કે ભાઈ આમાં આવું લાગે છે એ પદ લખી શકતા હતા ઉપરાષ્ટ્રપતિ તરીકે? નહીં નહીં નહીં, બિલકુલ, ઇટ્સ અ વેરી સિરિયસ પોઈન્ટ, ઇટ્સ અ વેરી સિરિયસ પોઈન્ટ. એમણે એ લખી શક્યા હોત જો રિટાયરમેન્ટ પ્લાન છે એ, એમણે જે લખ્યું 3 વર્ષ દરમિયાન એમને જો લાગ્યું હોત
તો એ આપ ચિઠ્ઠી એમણે કેમ ન લખી, મને ખાલી આટલો જવાબ કયો. રાષ્ટ્રપતિ ફરી ના બનાવ્યા એટલે બેફામ બોલે. વડાપ્રધાન ખુદ ફોરેન માં જઈને મદારી નું દેશ કે તો એ તમારે ત્યાં રાષ્ટ્ર ઓપન નથી લાગતું. ગુજરાતમાં મુસલમાનોને સ્કોલરશિપ નથી આપી. અત્યારે આપણા સાયબર સૈનિકો ત્યાં વિદેશ ઓળખાય છે એ વાત કરી હતી. તમે ખોટા ઉદાહરણો ના આપો મલિકભાઈ. અમિતભાઈ, ગુજરાતમાં સ્કોલરશિપ માઇનોરિટી ને ના આપવા માટે તેની સરકાર સુપ્રીમ માં ગઈ હતી. લઘુમતી પંચ ને પણ આ દિવસ સુધી ભાગ નથી પાંચ રાજ્યોની અંદર જેમ મુસ્લિમ ડોમિનેન્ટ છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, આંધ્ર પ્રદેશ છે, એ પાંચ રાજ્યોમાં સૌથી વધુ પછાત મુસ્લિમો હતા અને ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમો હતા, એનું તારણ છે. પણ એ સરકારના આધીન નહીં તો વ્યક્તિગત આધીન ગુજરાત. વ્યક્તિગતતા ત્યારે જ આવી કે જ્યારે દેશનું બંધારણ મજબૂત છે. ભૂલી જાઓ કોંગ્રેસ ભાજપ ને, વ્યક્તિગતતા તમે આજે મજબૂતાઈ એટલે અનુભવી મુસ્લિમ કોમે, કારણ કે આ દેશના બંધારણ પ્રત્યે મને ગર્વ છે એવું છાતી ઠોકીને. અને નીતિઓ કેવી છે એનો મહત્વ છે. બંધારણનો વડો જયારે આવી વાત કરતો હોય હંમેશા મહારાજ સાહેબ આ દેશના લોહીમાં છે, સેક્યુલરિઝમ આ દેશના લોહીમાં છે. એક મિનિટ, આપણી ભારતીય સંસ્કૃતિ પણ સેક્યુલર છે. આ બંધારણનો વડો ઉપરાષ્ટ્રપતિ મહામહિમ કહેવાતો હોય અને તે જો આ ભાષા બોલતો હોય તો તેને સખત શબ્દોમાં વખોડવી પડે અને લોકોએ ખરેખર એનો સખત જવાબ આપવો પડે. હું તો એમ કહું કે મુસ્લિમ બિરાદરો આવો ખભે ખભો મિલાવીને દેશના વિકાસમાં અમારી સાથે રહો. અને આ દેશમાં અમે તો કહીએ છીએ તમે અમારી સાથે જ છો. આજે વર્ષો પહેલા જે ગાયન બન્યું હોય કે ના હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા, મુસલમાન ત્યારે કોણ કહે છે કે અલગ પડો? કોણ કહે છે કે હું મુસલમાન કે હિન્દુ છું? પણ એક વાત તમને કહી દઉં બહુ ક્લિયર કે આપણા દેશમાં વાણી સ્વતંત્રતાનો જે અધિકાર આપેલો છે ને તેનો દુરુપયોગ થાય છે અને સમાજને ગેરમાર્ગે દોરી અને ખરેખર ઉપરાષ્ટ્રપતિને દેશદ્રોહીના કેસમાં અંદર નાખવો જોઈએ. રજનીકાંતભાઈ, આ એક અમિતભાઈ હું પછી આવીશ તમારી પાસે, સુધીરભાઈ પાસે પણ મારે જાણવું છે થોડું. રજનીકાંતભાઈ, જે રીતે જ્યોતિનાથ મહારાજે કીધું કે ભાઈ વાણી સ્વાતંત્ર્ય આપવામાં આવી છે એનો કદાચ મિસયુઝ થતો હશે, પણ ઉપરાષ્ટ્રપતિ પદ બે ટર્મ સુધી અને જ્યાં રાજ્યસભા પોતે હેન્ડલ કરતા હોય, રાજ્યસભામાં જે કાયદા પસાર થતા હોય એ પોતાની સહીથી થતા હોય, એટલું જ નહીં જ્યારે આટલી ટર્મ સુધી પોલિટિક્સમાં રહ્યા બાદ જ્યારે આવા નિવેદનો થાય ત્યારે એક વસ્તુ આ એક ભાગલાવાદી નીતિ ન કહી શકાય. કારણ કે મોહમ્મદ અલી જીણા જ્યારે 1930-32માં જ્યારે આંદોલન થતું હતું દેશનું અંગ્રેજો સામે, ત્યારે મુસલમાન અને હિન્દુ ખંભે ખંભા મિલાવીને આગળ વધ્યા છે. પણ જ્યાં જ્યારે જ્યારે એમ ખબર પડતી કે 1946માં જ્યારે હવે કે ભાઈ આઝાદ થવાની અરણી ઉપર છે ત્યારે આ લોકોએ એટલે કે મોહમ્મદ અલી જીણા સહિતના નેતાઓને એમ થયું કે અમારે પણ પ્રધાનમંત્રી બનવું છે તો અમારે વજીર આઝમ બનવું છે, એટલા માટે એને આખી ટીમ અપનાવી. ઈસુદાનભાઈ, મોહમ્મદ અલી જીણાને બગાડનાર બી આ કોંગ્રેસના લોકો જ હતા. એના આજે ખિલાફત આંદોલનમાં તમને મોહમ્મદ અલી જીણાએ ના પાડી દી કે આ ખિલાફત આંદોલન એ લોકોનું છે, આ ઈરાક ઈરાનનું છે, એને અહીંયા ના લાવો. પણ મોહમ્મદ અલી જીણાને સાંભળ્યા વગર આ નહેરુ અને બાકીની ટોળકીએ ખિલાફત આંદોલનને ટેકો કર્યો, ગાંધીજીએ ખિલાફત આંદોલનને ટેકો કર્યો. અમિતભાઈ, અમુક જે તથ્યો છે જે મેં વાંચેલા છે ઇતિહાસ એનો હું તમને કહું છું, ઇતિહાસ નથી વાંચો એમાં હું ન કહી શકું. રજનીકાંત, જે રીતે એ ખિલાફત આંદોલનનું જનરેશન છે ને એ હામિદ અંસારી છે. જે રીતે રજનીકાંતભાઈ આ આખી સમગ્ર ઘટના થઈ છે તો શું કામ આજે મેં કહ્યું એમ ફરીથી મારે એટલા માટે આના ઉપર ઊંડાણ મંથન કરવું પડે છે
કે હામિદ અંસારી હવે તો ખરેખર રાજનીતિમાં રહેવાનું પણ પેલું નથી, તો શું મુસલમાનોને ખુશ કરવા માટે અથવા તો પોતાનું હજુ પણ વજૂદ અકબંધ રાખવા માટે આ આતંકવાદીઓની એવી તો નહીં પણ એની સમકક્ષ ભાષા છે એ ક્યાંક બોલાય છે એવું લાગી રહ્યું છે? ઉપરાષ્ટ્રપતિએ જે નિવેદન કર્યું છે, ખરેખર આવું નિવેદન ન કરવું જોઈએ એટલા માટે કે જ્યારે ભારતને ચીન સાથે યુદ્ધ થયું, પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, ત્યારે આ દેશના મુસલમાનોએ દેશમાં સૈનિકોએ મુસ્લિમ સૈનિકોએ ખભે ખભા મિલાવીને લડી આવશે. આજે પણ જ્યારે આ ત્રાસવાદીઓ એટેક કરે છે કાશ્મીરમાં વગેરે, ત્યારે આપણે ટીવી પર જોઈએ છીએ, ચેનલ ઉપર મુસ્લિમો કહે છે કે અમને મોકલો બોર્ડર પર. એક ઉપરાષ્ટ્રપતિ આ પ્રકારનું બોલે એ ખરેખર કમનસીબી છે. કે હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે આવી વ્યક્તિ આવા વિચાર ધરાવનારાઓને ખરેખર ઉપરાષ્ટ્રપતિ જેવું પદ આપવું ના જોઈએ. ને ખરેખર એમનામાં હિંમત હોય ને ખરેખર એમને સાચું લાગતો હોત તો એમણે 6 મહિના પહેલાં કહેવાની જરૂર હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ હતા તો એમની સામે ખરેખર એમને દૂર કરવાના પગલાં લઈ શકાયા હોત. બંધારણમાં જોગવાઈ છે શું કે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી વ્યક્તિ જો બંધારણની વિરુદ્ધમાં બોલે ને આ પ્રકારના પ્રવચનો કરે તો એમને પણ ત્યાંથી દૂર કરી શકાય છે. 6 મહિના પહેલાં કહેવાની જરૂર હતી, જો કારણ કે આ બનાવો તો બની રહ્યા છે, સુધીરભાઈ ઘણા વખતથી બની રહ્યા છે. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને જે રીતે વિનય વિવેક રાખે છે, એ લોકો પ્રધાન કોઈ પણ પક્ષની સરકાર હોય એને સૂચનો કરી શકે છે, લેખિત સૂચનો કરી શકે છે. રજનીકાંતભાઈ કહ્યું એમ હું કોઈ પક્ષમાં નથી પડતો, કારણ કે એ મારો આપણો વિષય જ નથી. એક ન્યુટ્રલ ચર્ચા થવી જોઈએ પણ દેશના હિત માટે હોવી જોઈએ. જ્યારે દેશ હિતની વાત હોય છે ત્યારે હું એઝ એ ઇન્ડિયન હિન્દુસ્તાની છું, એમાં કોઈ કોઈ મને શંકા નથી, ના હોવી જોઈએ. પણ સવાલ એ થાય છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસ પાર્ટીએ મારે એટલા માટે કહેવું પડે છે, પક્ષના તો કોઈ નિસ્બત નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ પાર્ટીઓનો વિષય છે, આપણો નથી. પણ આવી વિચારધારા ધરાવનાર માટે પણ કોંગ્રેસ પક્ષે આગળ કરીને આમને આવી રીતે 2 ટર્મ સુધી બનાવ્યા અને આમને જે મુસલમાનો અથવા તો હિન્દુઓ જે મળતા હશે તો આમની ભાવના ખરેખર આવી જશે હિન કક્ષાની કે અથવા તો અસુરક્ષિતતા મહેસૂસવાળી જશે. એટલે મેં તમને અગાઉ એજ કીધું ટ્રેક રેકોર્ડ અને કોંગ્રેસનો ઇતિહાસમાં મુસ્લિમ તુષ્ટિકરણનો અતિરેક થયો જેના કારણે સૌથી વધુ નુકસાન મુસ્લિમોને થયું એ તો ઇતિહાસ છે. એટલે એમણે એ અપીઝમેન્ટના કારણસર એમને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા અને ફરી પાછા એ બી કર્યા અને હજી પણ એમને આ વખતે એનડીએ સરકારે પ્રેસિડેન્ટનું પ્રમોશન ન આપ્યું એ બી એના મનમાં હતી. એટલે એને પોતાને જે જાતિવાદી કે કોમવાદી માનસિકતા છે એનું પ્રમાણપત્ર એ આપી રહ્યા છે. કોંગ્રેસનો મુસ્લિમ તુષ્ટિકરણનો ટ્રેક રેકોર્ડ છે જેનું સૌથી વધુ નુકસાન મુસ્લિમોને થયું. પણ હમણાં અમિતભાઈએ જે કીધું કે ખિલાફત ચળવળને ગાંધીજીએ ટેકો આપ્યો અને એ એમનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે પહેલેથી ગાંધીજી પ્રત્યેનો અંદર ખાનેનો દ્વેષ છે ને એ બહાર આવ્યો છે. એમને એકચ્યુઅલી ગાંધીજીના તત્વસત્વની કોઈ અભ્યાસ જ નથી અને જે પણ લોકો સંઘના લોકો કે જે લોકો પાછળથી હજી બી નથુરામ ગોડસેનો જે મહિમા મંડન ચાલુ થઈ ગયું છે એમાં જે લોકો છે એનો ગાંધીજી પ્રત્યેનો દ્વેષ એટલે છે કે એમને ખબર જ નથી કે શું હિન્દુત્વ છે. હિન્દુત્વની સંકુચિત ભાષા આ લોકો જે કરે છે, નફરતની રાજનીતિમાં કરે છે, એના કારણે ગાંધીને ગાળ દે છે, એની એક આખી વાત છે. પણ એ બહુ મોટી અને બીજી ચર્ચા છે. એટલે પણ આપણે ઉપરાષ્ટ્રપતિ પદ તરીકેની જે વાત કરું, ઉપરાષ્ટ્રપતિ તમે ઇતિહાસ નથી જાણતા અમિતભાઈ, એટલે તમે ગાંધીજી વિશે આવું બોલી શકો છો, ગાંધીજી વિશે આવું બોલી શકો છો એ આખી જુદી લાંબી ચર્ચા છે. અમિતભાઈ ગાંધીજીને સમજવા માટે મહાત્મા રહી પદ ગોવે હમીદ અંસારી ની વાત ઉપર હું આવતો, હમીદ અંસારી એને એવું લાગતું હોય કે મુસલમાનો સુરક્ષિત નથી તો એમણે ધ્યાન દોરવું જોઈતું હતું. ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન નું ધ્યાન દોરી શક્યા હોત, લેખિતમાં દોરી શક્યા હોત, મીટિંગોમાં દોરી શક્યા હોત, એને કોઈ પણ રીતે એને લાવી શકાય, દોરી ન શક્યા હોત તો પણ એને હું એમ કહું છું કે જે સાંસદ કદાચ રાજ્યસભાનો એમ કહે કે સાહેબ હું અસુરક્ષિત છું તો એ ઓર્ડર કરી શકે છે ઉપરાષ્ટ્રપતિ તરીકે કે આને સુરક્ષા પૂરી પાડો ને આને કંઈ ન થાય અને જવાબદારી છે ભારતીય બંધારણ. અને બીજું ઈશુદાનભાઈ શાસન છે પોલિસી ડ્રીવન હોય છે, બિલકુલ નીતિ ભારત દેશની નીતિઓ શું છે આપણું સેક્યુલરિઝમ બંધારણ આજે આ રાજનીતિમાં આ પાય સ્ટેટમેન્ટને
એને ભારતના બંધારણના કન્સેપ્ટમાં પરિપ્રેક્ષ્યમાં છે, પરિપ્રેક્ષ્યમાં છે. અને એક બંધારણીય મલ્લેક સાહેબ, હજી તમે સમજો, પરિપ્રેક્ષ્યમાં નથી. આતંકવાદીઓ જો જમ્મુ કાશ્મીરમાં જે પ્રોટેસ્ટ કરે, ભારતમાં મુસલમાનો અસુરક્ષિત છે, એટલા માટે અમે હુમલા કરીએ છીએ, એ માની શકાય, કારણ કે આતંકવાદી છે. તંદુરસ્ત લોકતંત્ર માટે તંદુરસ્ત ચર્ચા જરૂરી છે. તંદુરસ્ત ચર્ચા હોવી જોઈએ. તંદુરસ્ત ચર્ચા માટે તો કયો મુસલમાન અસુરક્ષિત છે મને દેખાડો. ચાલો, એનું જે કયો મુસલમાન અસુરક્ષિત છે આ દેશમાં માટેનો આ સ્ટેટમેન્ટ છે. એટલે અસુરક્ષિતતા, તમે જે અસુરક્ષિતતાની જે વાત કરો છો એટલી હદે તો કહેતા હોય તો ખોટી બાબત એટલી હદે નથી. પણ અત્યારે જે 2014 પછી જે બનવા જોયું છે આ રાષ્ટ્રના અંદર, આ ગંગા જમુના તેજીતના અંદર, ને ભારત આખા દુનિયાના અંદર વન નંબર પર છે. એ પાકિસ્તાન દ્વારા ફેલાયેલો એક ડર છે કે નરેન્દ્ર મોદી આવ્યા બાદ મુસલમાનો અસુરક્ષિત છે. હું એવું નથી માનતો. એટલા માટે 2014 પછી અત્યારે હું તમને કહું એક બહુ કડવી વાત, કે કાશ્મીર અને આસામ આ બે સેક્ટરમાંથી હિન્દુઓએ હિજરત કરી, આ જગતને જાણવા વાળી વાત છે, જગત જાણે છે. કયા હિન્દુએ એવું કીધું કે અમે અસુરક્ષિત? કાશ્મીરમાંથી પંડિતોને કાઢ્યા, સખત સહજ, બરાબર, બહુ મોટી હિજરત. અને કયા પંડિતે કે કયા એને એવું કીધું કે અમે અસુરક્ષિત છે? આ અસુરક્ષિતની ભાવના તો ખરેખર અત્યારે તમે જે શબ્દ બોલો ને તો મને એવું લાગે કે હિન્દુઓ ભોગવી રહ્યા છે. બીજી કોમના લોકો ઉપર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ત્યારે કેમ ચર્ચા નથી થતી? હું તો કહું દરેક વખતે થવી જોઈએ, દલિત વખતે થવી જોઈએ. પણ હું એમ કહું છું કે ભાવના જ શું કામ આવે છે? આપણે ક્યાંક એવા લોકો સાથે સંપર્કમાં છીએ. પુરસ્કારો પરત કરે તો એવું એક ડ્રામા છે. જ્યારે આસામમાં કાશ્મીર ઘાટીમાં અત્યાચાર થાય હિન્દુઓ ઉપર, ત્યારે આ ચર્ચા થવી જોઈતી હતી. 20 માંથી 19 આતંકવાદીઓ પકડાય, એ મુસલમાન હોય તો છતાં ઉલ્લેખ કરવો જોઈએ. આપણા દેશના મુસલમાન એવું શંકાની નજરે નથી જોતા. કોઈ પણ હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, તો હિન્દુ આ હમીદ અંસારીએ એ જે અમિતભાઈ કીધું એનો ઉલ્લેખ આમાં થવો જોઈતો હતો, કરવો જોઈતો હતો. બે હું આપને એ જ કહું છું કે આપ જે કહો છો ને, તમે 2014 પછીનું સાઉથ અને વેસ્ટર્નને બાદ કરી અને જે ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયન ગંગા જમુનાની તહેજીબને જે અસર થાય છે અને જે હુમલાઓ થાય છે એના પરિપ્રેક્ષ્યમાં નિવેદન આપ રૂટીન જોઈ લો. આને નથી કર્યું અને શું રિપોર્ટ કર્યો? ખાલી આદિવાસી હોવાથી અને જો હુમલા થતા હોય તો એ નિંદનીય છે. તો નિંદનીય છે, હું કહું છું. એવી ઘટના, હું એવી ઘટના અસુરક્ષિત એમ કહું છું. આપણી ઉપર હુમલા થાય છે આતંકવાદી, આપણે એમ કહીએ છીએ કે આપણે આતંકવાદીઓ અમને રહેવા નથી દેતા, આપણે રહીએ છીએ. તોફાનીઓને એ બધાને છે ને કોઈ ધર્મ નથી. 15 દિવસ પહેલાનો એક બનાવ, ગૌરક્ષકોને પકડ્યા, ગૌરક્ષકોએ પકડ્યા એટલે ગૌરક્ષકોને પકડ્યા પોલીસે કે તમે આ રીતનું કર્યું. પણ ગૌરક્ષકો જ્યારે પકડ્યા ત્યારે એ લોકો જે ગૌ હત્યા કરીને લઈ જતા હતા કે ગૌને બંદી બનાવીને લઈ જતા હતા. સંક્ષિપ્તમાં અમારે બ્રેક લેવાની છે. તમે કઈ માન્યો નહીં, તમે કદાચ નહીં જોયા સમાચાર, એની અંદર હિન્દુઓ હતા. તો એ જ પ્રવૃત્તિ કરી કે જે કરી, જ્યારે અમારી માની ઉપર હુમલા થશે ને તે કોક જગ્યાએ તો કોકની લાગણી દુભાશે. એ ચોક્કસ છે ને, એમાં ચાર પાંચ વ્યક્તિઓના કારણે કદાચ ન હોવું જોઈએ. મારો કહેવાનો એ જ છે. નાનકડા વિરામનો સમય જતો દર્શક મિત્રો, ફરીથી આ મુદ્દા ઉપર આવીશું. અમિતભાઈ પાસેથી પણ જાણીશું કે શું આ દેશમાં માહોલ બગાડવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. નાનકડા વિરામ બાદ Thank you.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. મહામંત્રમાં આપણે ચર્ચા કરી છે મુસલમાન પર મહાસંગ્રામ. રંજીકાંતભાઈ તમે કંઈ કહેવા માંગતા હતા? હું એ કહેવા માંગતો હતો કે ઉપરાષ્ટ્રપતિનું એમ કહેવું છે કે લઘુમતી અસુરક્ષિત છે. પાકિસ્તાન એ તો મુસ્લિમ દેશ છે. પાકિસ્તાનની નીતિ રીતિને કારણે બાંગ્લાદેશ બન્યો, અને જ્યારે બાંગ્લાદેશ બન્યો ત્યારે 40 લાખ લોકોનું મૃત્યુ થયું. એ તો બધા મુસલમાન હતા ને. આજે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની નીતિને કારણે 30 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. અને છેલ્લા 30 વર્ષમાં કાશ્મીરમાં તમે જો પાકિસ્તાનની પ્રોક્સ વોરની નીતિને કારણે 40,000 નિર્દોષ મુસ્લિમો મર્યા છે. આ શું છે? ત્યારે તો આ ઉપરાષ્ટ્રપતિ કશું બોલતા નથી. એમણે 10 વર્ષ સુધી જે ઉપરાષ્ટ્રપતિ પર શોધાવ્યું, ત્યારે જ્યારે બી પાકિસ્તાન મુસ્લિમોનો પરચુલમ કરે છે, આજે બલુચિસ્તાનમાં તમે જો, આઝાદ કાશ્મીરમાં તમે જો, સિંધમાં જુઓ, આ બધા વિસ્તારોમાં કેટલો જુલમ થઈ રહ્યો છે, ત્યારે તમે કેમ નથી બોલતા? મુસ્લિમ શાસકો મુસ્લિમ ઉપર જુલમ કરી રહ્યા છે, અસુરક્ષિત છે, તો કેમ નથી કરતા? અને ત્યારે હિન્દુઓ બોલે છે, હિન્દુઓનો સામનો કરે છે. આજે આર્મી તમે જુઓ કાશ્મીરમાં કેટલી મદદ કરશે મુસ્લિમોને, શા માટે કરે છે? એવો કોઈ ભેદભાવ છે જ નહીં આ દેશમાં. આ કેટલાક લોકોએ ઉભો કરેલો આ ભેદભાવ છે, અને કમનસીબી એ છે કે ઉપરાષ્ટ્રપતિ મુસલમાનો હોય કે તમામ બીજી જ્ઞાતિના હોય, બીજી કાસ્ટના હોય કે બીજા ધર્મના હોય, એ ગેરમાર્ગે દોરવાય. ઉપરાષ્ટ્રપતિ બોલો છો ખરેખર બધું. અમિતભાઈ સંક્ષિપ્તમાં શું લાગે છે, આ એક દેશમાં માહોલ બગાડવાનો એક પ્રયાસ હતો? હું પ્રિસાઇઝલી 3-4 વાત કહી દઈશ કે આ દેશ 125 કરોડમાં 100 કરોડ હિન્દુ છે. 100 કરોડ હિન્દુમાં જો ઇનટોલરન્સની ભાવના હોત તો આ દેશ આટલો બધો સુરક્ષિત બીજા લોકો માટે ના હોત. આ દેશની અંદર 20 કરોડ ઉપરાંત મુસલમાન છે. પાકિસ્તાનના એજન્ડાને કે વિશ્વના કોઈ પણ દેશનો એજન્ડા જે આતંકવાદીઓને અહીંયા સપ્લાય કરે છે, એને જો બધા જ મુસલમાન સપોર્ટ કરતા હોત તો બી આ દેશમાં આટલી શાંતિ ના હોત. એટલે કે થોડા ઘણા લોકોને છોડીને બાકીના મુસલમાનો પણ આ દેશને હિન્દુ જેટલો જ પ્રેમ કરે છે, એના કારણે બાકી કોઈ તકલીફ નથી. એટલે એક હિન્દુની જે ટોલરન્સ ભાવના છે, જે સદીઓ પુરાની છે, એને કાબિલે દાદ કહેવી પડે. મુસલમાન જે આ દેશને પ્રેમ કરે છે એને અભિનંદન આપવા પડે. આ પ્રકારના જે તત્વો છે કે જે આ એકતાના ફેબ્રિકને તોડવા માંગે છે, એ લોકો ઘણા નિવેદન કરી ચૂક્યા કે હવે હું આ દેશ છોડીને જતો રહીશ. ભાઈ કોઈ દેશ છોડીને જતું નથી, કારણ કે બધાને ખબર છે કે પાકિસ્તાનમાં કે બીજા મુસ્લિમ દેશોમાં મુસલમાન ભાઈઓની શું હાલત છે. બિલકુલ બહુ યાદ કરી સુધીભાઈ. ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ત્યાં મુસલમાનોનો પ્રગતિ થઈ છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મારા મુસ્લિમ ભાઈઓ જોયું છે. ઓકે સુધીરભાઈ, કે કહેવા માંગે સુધીરભાઈ? સુધીરભાઈ, એના શાસકો એ બીજે કોઈ પાર્ટીના લોકો હતા, એને મુસ્લિમો જાણે છે. એમનું મગજ બગાડવાનું કામ એ આ પ્રકારની ટોળકીઓ કરી રહી છે, એને ઓળખવાની જરૂર છે. મને મને એમ લાગે છે અમિતભાઈએ જે મારે કહેવું છે એ બધું કીધું. અમિતભાઈની આ જે છેલ્લે જે વાત કરી એની સંપૂર્ણ સંમત છું. આ દેશની અંદર તાસીર રહી છે, હિન્દુના મુસલમાનો વચ્ચે ખૂબ સદભાવ છે. ઇવન શાસક લેવલે નીતિઓના વિષયમાં પણ ક્યાંય એવો ભેદભાવ નથી. અને સામાન્ય માણસ બધા મુસલમાન, એટલે જ્યાં ખરાબી છે માત્ર જે મુઠ્ઠી પર તત્વો કોઈ પણ પક્ષ હોય ને, એ જ લોકો પોતાના સમાજને નુકસાન કરે. આવા નિવેદનો આવે એ ન આવે એ ઈચ્છનીય છે. માહોલ બગાડવાનો તો કોઈ પ્રયાસ નથી. આ દેશમાં હિન્દુ મુસ્લિમ જેવું ચર્ચા કરવી ખોટી. આ દેશ ભારતીયનો છે, તમામ નાગરિક ભારતીય છે, અને હિન્દુસ્તાન મુસલમાનોએ લોહી આપે છે. અને આ જોઈ લો, અત્યાર સુધી તમે જોઈ લો કે જે ટેરરિસ્ટ નામ આવ્યું અલકાયદાથી લઈને તમામ, તો હોમ મિનિસ્ટરથી લઈને તમામે કહેવું પડે છે કે ભારતના મુસ્લિમો કોઈ સંસ્થામાં ક્યારેય આવી સંસ્થાઓમાં જોઈન્ટ નથી કે જેનાથી ધર્મ અને ભારતને નુકસાન થાય. અત્યારે આ સ્થાને આતંકવાદની વાત કરવી વ્યર્થ છે, કારણ કે ઉપરાષ્ટ્રપતિના નિવેદનમાં જે અસુરક્ષિતતા છે, કદાચ એમને પોતાને પોતાની ગાદી જાય તેની અસુરક્ષિતતા લાગતી હશે. બાકી ક્યાંય આ દેશમાં નથી. આતંકવાદ એ શિયા અને સુન્ની વચ્ચેની લડાઈ છે, તેને આપણે ઊંડાણમાં જવાની અત્યારે ક્યાંય જરૂર નથી. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે મારે આ મહામંથન અહીં જ રોકવું પડશે. ઓવેસ મલિક સાહેબ, જ્યોતિનાથ મહારાજ, રજનીકાંતભાઈ દેસાઈ, સુધીરભાઈ અને અમિતભાઈ, ખૂબ ખૂબ તમામનો આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે જ્યારે આતંકવાદીઓ એવું વારંવાર નિવેદનો કરે છે
પાકિસ્તાનના લોકો એવું વારંવાર નિવેદન કરે છે કે ભારતમાં મુસલમાનો અસુરક્ષિત છે, તો પણ ગળે ન ઉતરે એવી ઘટના છે, તમામ વખોડી છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદના જ્યારે આવી રીતે સ્વભાવનાર વ્યક્તિ જ્યારે આવા નિવેદનો કરે ત્યારે ખરેખર એ અને આતંકવાદીની ભાષા ક્યાંક સરખી લાગે. અને એટલા માટે જ તમામ મુસલમાનો પણ ગેરમાર્ગે ન દોરાય. તમામને વીટીવી તરફથી પણ અપીલ છે કે દેશ છે એ માત્ર હિન્દુનો નથી, માત્ર ક્રિશ્ચિયનનો નથી, મુસલમાનનો નથી. દેશ ભારત છે એ ભારતના નાગરિકોનો છે. અને તમારામાં એ હિંમત હોવી જોઈએ, તમારામાં એ દર્દ હોવું જોઈએ, દેશ પ્રત્યેની ભાવના હોવી જોઈએ કે હિન્દુસ્તાન અમારા છે, અને એ ભાવના તમને હંમેશા સુરક્ષિત રાખશે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો.